जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण दस गणित प्रकरण त्रण द्विचल एक समीकरण युग्म। विद्यार्थी मित्रों, आपणे एक थी पांच वीडियो लेक्चर में आपणे आज द्विचल एक समीकरण युग्म के जेमां आपणे खूब ज अगत्यना दाखला कर्या। आपणे पांचमा वीडियो लेक्चर में जे आदेश की रीत सीखी गया અને એ આદેશની રીત પર આધારિત જેના વ્યવહારિક દાખલાઓ એ પણ શીખ્યા। વિદ્યાર્થી મિત્રો, જે વ્યવહારિક દાખલા છે એ ચાર માર્કમાં આવી શકે છે। વ્યવહારિક દાખલામાં તમારે રકમને આધારિત રકમ પ્રમાણે બે ચલધારી અને કોઈ પણ બે દ્વિચલ સ્વરૂપ સમીકરણ યુગ્મ એ બનાવવાના છે, અને ત્યારબાદ તમને એક્ઝામમાં જે રીત કીધી હોય એ રીતને આધારે આપણે એના ઉકેલ શોધવાના છે। तो आज आप बेसिक रीत है त्रण प्रकार था, आदेश की रीत, लोपनी रीत और चौकड़ी गुणाकार रीत। विद्यार्थी मित्रों, आज आप बीजी रीत जो खूब अगत्य रीत है, लोपनी रीत। ये लोपनी रीत आप दाखला करीशू। तो सौथी पहला नियम प्रमाणे आपणे कीधु के भाई कोईपण रीत में तमने बे द्विचल स्वरूप समीकरण युग्म आपशे, अने त्यारबाद आपणे आपणी शरत प्रमाणे कोई पण आदेश की रीत हो, लोपनी रीत हो, चौकड़ी गुणाकार रीत हो, आलेख की रीत हो, सौथी पहला के खास करीने बेसिक रीतो में कीधी कि बेसिक रीत त्रण प्रकार छे, आदेशनी रीत, लोपनी रीत अने चौकड़ी गुणाकार। ए दाखला करता पहेला आपणे सौथी पहेला आपणी शरत नुं पालन थाय छे के नहीं ए खास चेक करवानुं छे के भी a1/a2 इज नॉट इक्वल टू b1/b2। जो आ शरत नुं पालन थतुं होय तो अनन्य उकेल मळे, अने त्यार पछी आपणे जे रकममां जे चल आप्या होय एनी आपणे किंमत शोधवानी छे। अने जो अनंत उकेल होय तो आपणे शीखी गया के अनंत उकेल होय तो a1/a2 बराबर b1/b2 बराबर c1/c2 નું પાલન થવું જોઈએ। એમાં આપણે એ જે શરત લખવાની છે ઉકેલ શોધવાનો હોતા નથી, અને ત્યારબાદ ઉકેલ ન મળે એટલે કે a1/a2 બરાબર b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ જો c1/c2 હોય તો ઉકેલ નહીં મળે। એટલે કોઈ પણ દાખલો કરતા પહેલા આપણે આ જે શરતો છે એ ખાસ ચેક કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બીજી અગત્ય રીત છે લોપની રીત એનો અભ્યાસ કરી, તો તે આપણો સ્વાધ્યાય 3.4 2x + 3y = 4। એને બે સમીકરણ સમીકરણ 1 અને સમીકરણ 2 કહીશું। આ રીતમાં આપણે ધ્યાન શું આપવાનું છે કે તમારે સૌથી પહેલા કે જે તે સમીકરણ આપ્યા હોય એ જે તે ચલ હોય, ચલ ગમે તે હોઈ શકે છે, xy હોય કે mn હોય કે st હોય, ગમે તે પ્રકારના ચલ હોઈ શકે છે, તો સૌથી પહેલા આપણે એને કઈ રીતે ગોઠવવાના છે કે ભી જે ચલવાળા પદો હશે એને બરાબરની ડાબી બાજુ રાખીશું અને જે અચળ પદ હશે એને બરાબરની જમણી બાજુ રાખીશું। વિદ્યાર્થી મિત્રો, જો પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણ આપ્યું હોય તો આપણે જે ચલવાળા પદો હશે એને બરાબરની ડાબી બાજુ રાખીશું અને જે અચળ પદ હશે એને બરાબરની જમણી બાજુ રાખીશું, એટલે આ દાખલા કરવા સહેલા પડશે। તો ફરી એકવાર કે ભી દાખલો જે આપણે કરતા પહેલા જે ચલવાળા પદો હશે xy હોય કે mn હોય કે જે તે ચલ હોય એ ચલવાળા પદો આપણે બરાબરની ડાબી બાજુ રાખીશું અને બાકીના પદો જે અચળ પદ છે એને બરાબરની જમણી બાજુ લઈ અને સમીકરણને આપણે ગોઠવીશું। અને ત્યારબાદ આ રીતમાં શું કરવાનું છે કે તમને જે ચલ આપ્યા હોય એ ચલના સહગુણકો સરખા કરવાના છે, એટલે કે x અથવા તો y જે તે ચલ આપ્યા હોય તો x ના સહગુણક સરખા કરો અથવા તો y ના સહગુણક સરખા કરી અને પછી એનો સરવાળો અથવા તો બાદબાકી કરી અને એને લોપ કરવાનો છે। લોપ કરવાનો કે આપણે ઉડાડી દેવાનું છે। વિદ્યાર્થી મિત્રો, એક ખાસ ધ્યાન આપજો કે આપણે સમીકરણ આપણા ગોઠવેલા જ છે, એટલે કે ભી બરાબરની ડાબી બાજુ x અને y વાળા પદો છે અને જમણી બાજુ અચળ પદ છે, તે પહેલા સમીકરણમાં નહીં તે બીજા સમીકરણમાં,
કે ભી 2x ઓછા 3y એટલે કે જે ચલ વાળા પદ ડાબી બાજુ છે અને જે અચળ પદ છે જમણી બાજુ છે તો આ એની પહેલી મેથડ છે ત્યારબાદ એમાં આપણે મેં કીધું પ્રમાણે કે તમારે x અથવા તો y જેના પણ તમારી અનુકૂળતા મુજબ તમારે તમારી અનુકૂળતા મુજબ બંનેમાંથી ગમે તે એક ચલના સહગુણક સરખા કરી અને ત્યાર પછી એનો સરવાળો કે બાદબાકી કરીને લોપ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે તમને રકમ પરથી ખ્યાલ આવો જોઈએ કે અહીંયા કે પહેલું સમીકરણમાં x નો સહગુણક 1 છે અને બીજા સમીકરણમાં x નો સહગુણક શું છે 2 છે એટલે જો મારે x ના સહગુણક સરખા કરવા હોય તો બીજા સમીકરણમાં x નો સહગુણક 2 છે તો એનો કે મારે પહેલા સમીકરણની આપણે બંને બાજુ 2 વડે ગુણવા પડશે કેમ કેમ કે x નો સહગુણક સરખા કરવા પડે એટલે x ના સહગુણક સરખા કરવા હોય તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવું પડે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ દરેક પદે તમારે 2 વડે ગુણશો એટલે કે x ના સહગુણક સરખા થઈ જાય એવી રીતે જો y ના સહગુણક સરખા કરવા હોય તો y ના સહગુણક સરખા કરવા માટે અહીં y નો સહગુણક 1 છે સમીકરણ 1 માં y નો સહગુણક 1 છે અને સમીકરણ 2 માં y નો સહગુણક 3 છે અને વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન આપવાનું કે ભી પ્લસ y છે અને માઇનસ y છે એટલે કે સહેલું આપણે એ પડે કે એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો એના સહગુણક આપણે સરખા કરવા સહેલા પડશે કારણ કે એક પ્લસ અને એક માઇનસ હોય એટલે આપણે સહગુણક સરખા કરીને સરવાળો કરીશું જેથી કરીને પ્લસ માઇનસ ઉડી જાય જો બંને પ્લસ હોય અથવા તો બંને માઇનસ હોય તો આપણે એની બાદબાકી કરવી પડે અને બાદબાકી એટલે કે નિશાની બદલીશું તો અહીંયા કે આપણે સહેલું અત્યારે આપણે પડશે કે ભી x ના જે સહગુણક સરખા કરવા હોય તો સમીકરણ 1 ને 2 વડે ગુણીને આપણે બાદબાકી કરવી પડે કેમ કારણ કે બંને પ્લસ છે સમીકરણ 1 માં પણ x વાળું પદ પ્લસ છે અને સમીકરણ 2 માં પણ x વાળું પદ પ્લસ છે તો આપણે સહેલું કયું પડશે તો સહેલું એ પડશે કે ભી એક જે y છે એમાં પહેલા સમીકરણમાં y પ્લસ છે અને બીજા સમીકરણમાં y માઇનસ છે અને સહગુણક સરખાથી તો અહીં આગળ બીજા સમીકરણમાં y નો સહગુણક 3 છે તો આપણે પહેલા સમીકરણમાં સહગુણક સરખા કરવા માટે સમીકરણ 1 ને 3 વડે ગુણીશું તો સમજો ખાસ કે સમીકરણ 1 ને 3 વડે ગુણીને સરવાળો કરીશું સરવાળો કેમ કરીશું કારણ કે એક પ્લસ અને એક શું છે માઇનસ જેથી કરીને સરવાળો કરવાથી એ લોપ થઈ જશે તો તમારી અનુકૂળતા મુજબ તમે x કે y ગમે તે એકના સહગુણક સરખા કરી શકો છો ત્યાર પછી એને આપણે લોપ કરવાનો છે જો સરવાળો કરો તો એક પ્લસ અને એક માઇનસ હશે અને જ્યારે બાદબાકી કરીશું ત્યારે ખાસ કરીને ધ્યાન આપીશું કે ભી જ્યારે બંને પ્લસ હોય તો નહીં ઉડે કે બંને માઇનસ હોય તો નહીં ઉડે માટે તમારે નિશાની બદલી અને એનો લોપ કરવો પડશે તો અહીંયા આગળ આપણે હવે લખીએ કે ભી સમીકરણ 1 ને સમીકરણ 1 ને આપણે y ના સહગુણક સરખા કેમ કરીશું કારણ કે એક પ્લસ y છે અને એક શું છે અહીંયા આગળ માઇનસ છે એટલે કે આપણે એ સહેલું પડશે તો હું y ના સહગુણક સરખા કરવા માટે સમીકરણ 1 ને 3 વડે ગુણીશ કેમ કારણ કે સમીકરણ 2 માં y નો સહગુણક 3 છે તો સમીકરણ 1 ને 3 વડે ગુણી સરવાળો કરતા આ ખાસ ધ્યાન આપવાનું રાખવાનું છે સરવાળો કરતા સરવાળો કરતા કેમ કારણ કે પ્લસ y ને માઇનસ y છે એટલે કે સરવાળો કરીશું એટલે એ ઉડી જશે તો સમીકરણ 1 ને 3 વડે ગુણીને સરવાળો કરતા તો ખાસ ધ્યાન આપો કે સમીકરણ 1 ના દરેક પદ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ દરેક પદે તમારે 3 વડે ગુણવાનું તો આપણું સમીકરણ આવશે દરેક પદને 3 વડે ગુણીએ તો 3x 3y બરાબર 3 5 15 ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે ભૂલ ના થવી જોઈએ કે તમે જે ગુણો છો એ ડાબી બાજુ અને જમણી બાજુ દરેક પદને તમારે ગુણવાનું છે તો દરેક પદને આપણે 3 વડે ગુણીશું તો 3x 3y 15 અને સમીકરણ જે 2 છે એ આપણું એનું જ આવશે એટલે કે 2x 3y 4 તો વિદ્યાર્થી મિત્રો અને ત્યાર પછી આપણે કહ્યું કે સરવાળો કરવાનો છે તો તમે અહીંયા વચ્ચે સરવાળા નિશાની લખી શકો છો અને સરવાળા નિશાની ના લખો તો પણ ચાલશે અને નિશાન લખો તો સારું છે કારણ કે આપણે અહીં સરવાળો કરતા એટલે કે સમીકરણ 1 ને 3 વડે ગુણી અને ત્યાર પછી સમીકરણ 2 આપણે સરવાળો કરીશું ત્યાર પછી તરત ખબર પડે કે અહીંયા પ્લસ 3y અને માઇનસ 3y નો લોપ થઈ જશે કેમ કારણ કે પ્લસ અને શું છે માઇનસ છે એટલે ઉડી જશે અને ઉડી જાય એટલે એને લોપ થઈ જશે એટલે લોપ કર્યું કહેવાય એટલે પ્લસ 3y માઇનસ 3 ઉડી જશે કારણ કે પ્લસ માઇનસ છે એટલે ત્યાં પછી સરળ થશે 3x 2x બંને ધન છે એટલે બંને સરળ થાય 5x બરાબર નું બરાબર અહીં પણ બંને ધન છે એટલે સરળ થાય 15 ને 4 19 અને ત્યાર પછી મારે x ની કિંમત શોધવી હોય તો એ ગુણાકારમાં આવશે તો ક્યાં છે ભાગાકારમાં તો
तो x ની કિંમત આવશે આપણે 19/5 વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડતો નથી એટલે આપણી આ x ની કિંમત આવશે અને ત્યાર પછી આ જે x ની કિંમત આવી એ આપણે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માંથી ગમે તે એક માં મૂકશો એટલે આપણે y ની કિંમત મળશે તમારી અનુકૂળતા મુજબ તમે ગમે તે સમીકરણ મૂકી શકો છો હું સમીકરણ 1 માં x 19/5 મૂકતા અથવા તો સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા તો સમીકરણ આપણું 1 છે x plus y बराबर 5 માં આપણે x ની કિંમત શું મૂકીશું 19/5 y बराबर 5 અને ત્યાં પછી મારે y ની કિંમત શોધવાની છે તો જે +19/5 એટલે કે અચળ પદ ને આપણે અચળ પદ એટલે કે ડાબી બાજુથી ક્યાં લેશું જમણી બાજુ તો y बराबर 5 તો છે અને ત્યાં પછી 19/5 નિશાન બદલાશે -19/5 ત્યાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો કે તમે ભૂલ કરો છો કે આ 5 ઉડી ન જાય કેમ કે વચ્ચે માઈનસ છે એટલે 5 ઘસા લેવો પડે 5 વડે ગુણાશે 5 25 માઈનસ એટલે લસા 5 એટલે 19 અને છેદમાં લસા મૂકવો પડે 25 માંથી આપણે 19 બાદ કરવાનું છે એટલે આવશે ખાસ ધ્યાન આપવાનું કે ભઈ લસા જે લસા છે એ લસા તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે જે 5 છે એ આપણે 5 જોડે ગુણાશે એટલે કે 5 25 -19/5 બાદબાકી કરીએ 25 માંથી 19 જાય એટલે શું આવશે 6 અને છેદમાં 5 એટલે કે આપણે y ની કિંમત પણ અહીં અંદર મળી જાય છે એટલે કે બે ચલ કોઈ પણ રીત આદિશ ની રીત હોય કે લોપ ની રીત હોય વિદ્યાર્થી મિત્રો રીત અલગ અલગ છે પણ તમે કોઈ પણ રીતે દાખલો કરશો તો જવાબ સરખો જ આવશે આ દાખલો જો આદિશ ની રીતે કરો તો પણ x અને y ની કિંમત સરખી જ આવશે અને ત્યારબાદ આપણે ઉકેલ જે આપણે મળે છે એ ઉકેલ આપણે મળી જાય છે કે ઉકેલ xy તો x ની કિંમત કેટલી આવે છે તો x ની કિંમત આવે છે 19/5 અને y ની કિંમત શું આવે છે 6/5 વિદ્યાર્થી મિત્રો આપણે તાળો પણ મળી શકે કે તાળો મેળવવા માટે તમે પહેલા પણ કોઈ પણ દાખલો આપણે સાચો છે કે ખોટો આપણે તાળો મેળવ્યો હોય તો પહેલા અથવા તો બીજા ગમે તમે એક સમીકરણમાં આપણે x અને y ની કિંમત મૂકીએ તો પહેલા સમીકરણમાં આપણે ડાબી બાજુ આપણે કિંમત મૂકીશું તો જમણી બાજુ આપણો 5 જવાબ આવી જઈએ તો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ રકમ છે આપણી x y એમાં આપણે x ની કિંમત શું મૂકીએ તો 19/5 y ની કિંમત શું મૂકીએ આપણે 6/5 લસા સમછેદી છે એટલે કે 5 અને 5 લસા 5 જ આવે એટલે કે ઉપરથી છે સરવાળ કારણ કે સમછેદી હોય એટલે કશું ગુણવાનું જરૂર નથી એટલે 19 6 તો 19 6 શું આવશે 25/5 એટલે કે 5 25 એટલે કે 5 તો આપણે અહીં જમણી બાજુ 5 આપેલા જ છે એટલે કે આપણો દાખલો કેવો છે સાચો એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દાખલો તમે તાળો મેળવી અને આપણો દાખલો સાચો કે ખોટો એ કહી શકાય છે તો આ હતી આપણી ખૂબ જ અગત્યની એક લોપની રીત કે તમારે લોપની રીતમાં જે ચલ આપ્યા હોય x કે y જે તે ચલ આપ્યા હોય એમાં સહગુણક સરખા કરી અને ત્યાર પછી એનો લોપ કરવાનો છે અને ત્યાર પછી આપણે આગળ જઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એ જે ચેપ્ટર 3.4 માં આગળ જઈએ તો એક ત્રીજો દાખલો છે કે 3x - 5y - 4 = 0 અને બીજું સમીકરણ છે આપણું 9x = 2y + 7 વિદ્યાર્થી મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે આ જે રીત છે એમાં મેં કીધું કે તમારે સૌથી પહેલા એનો અનન્ય ઉકેલ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આ રીતમાં મેં કીધું કે જે x અને y વાળા પદો હોય એને આપણે ડાબી બાજુ રાખીશું અને જે અચળ પદ હશે એને આપણે ડાબી બાજુથી ક્યાં લઈશું જમણી બાજુ તો વિદ્યાર્થી મિત્રો જે પહેલું સમીકરણ છે એ 3x - 5y - 4 = 0 તો જે -4 છે એ કઈ બાજુ છે ડાબી બાજુ છે તો આપણે એને ક્યાં લઈ જઈએ ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે માઇનસ હોય તો પ્લસ લઈશું માટે તમારું પહેલું સમીકરણ હશે એ 3x - 5y અને -4 ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે કે +4 આને આપણે સમીકરણ 1 કહીશું ત્યાર વિદ્યાર્થી મિત્રો એ બીજું સમીકરણ આપ્યું છે એમાં જે 2y છે એ કઈ બાજુ છે જમણી બાજુ છે તો આપણે નિયમ પ્રમાણે કીધું એ પ્રમાણે કે x અને y કયો ક્યાં જશે ડાબી બાજુ જઈએ તો 2y ને આપણે જમણી બાજુથી ક્યાં લઈશું ડાબી બાજુ લઈ જઈએ તો સમીકરણ આપણું બનશે 9x - 2y = 7 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને સહેલું પડે એ માટે આપણે x અને y વાળા પદો ડાબી બાજુ રાખીશું જે અચળ પદ હશે એને જમણી બાજુ તો સમીકરણ જો તમને એ રીતે ના હોય તો આપણે એને ગોઠવવાનું છે તો કહી શકાય કે 2y જમણી બાજુ હતું તો જમણી બાજુથી જશે ડાબી બાજુ એટલે પ્લસ એટલે
માસ દિન ત્યાર બીજા મિત્રો આપણી શરત નું પાલન થાય છે કે ચેક કરી લેવાનું કે a1 / a2 અહીંયા કે આપણે a1 / a2 તો 3 ભાગ્યા 9 એટલે કે 1 તૃતીયાંશ આવશે અને b1 / b2 એટલે કે -5 ભાગ્યા -2 એટલે કે a1 / a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 / b2 થાય છે માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો હશે અનન્ય એટલે કે એક અને માત્ર એક હશે અને માટે આપણે પછી આગળ જે આ રીતે આપણે દાખલો એટલે કોઈ પણ દાખલો કરતા પહેલા જે સમીકરણ માં આપણે શરત નું પાલન જો અનન્ય ઉકેલ હોય તો જ આપણે દાખલો આગળ જે રીતે કીધો છે એ રીતે કરીશું જો અનંત ઉકેલ હોય તો ઉકેલ ન મળે તો આપણે શરત લખી અને દાખલો તમારે કરવાની જરૂર નથી પણ અનન્ય ઉકેલ હોય તો આપણે આગળ દાખલો કરવાનો છે બીજા મિત્રો આપણે રકમ પ્રમાણે બે સમીકરણ લઈ ગયા આપણે આપણે લોકની રીતે દાખલો કરવાનો છે તો મેં કીધું એ પ્રમાણે કે તમને x અથવા તો y તમે તમારી અનુકૂળતા મુજબ એના સહગુણક સરખા કરી શકો છો તો અહીંયા આગળ રકમ પરથી ખબર પડે કે પહેલા સમીકરણમાં x નો સહગુણક કયો છે 3 છે અને બીજા સમીકરણમાં x નો સહગુણક કયો છે 9 છે એટલે કે જો મારે x ના સહગુણક સરખા કરવા હોય તો તરત ખબર પડે કે ભઈ અહીંયા આગળ બીજા સમીકરણમાં x નો સહગુણક 9 છે તો અહીંયા આગળ પહેલા સમીકરણમાં મારે 9 લાવવા માટે 3 તો છે તો હું 3 ને 3 વડે ગુણું તો 9 આવી જાય એનો કે મારે x ના સહગુણક સરખા કરવા હોય તો સમીકરણ 1 ને મારે શું કરવું પડે 3 વડે ગુણવું પડે અને ત્યાર બીજા મિત્રો ધ્યાન આપો કે બંને ધન આવશે કેમ કે તમે 3 વડે ગુણશો એટલે x ના સહગુણક સરખા દિવસે પણ બંને ધન આવશે અને ત્યાર પછી બંને ધન હોય તો 9 વડે માટે આપણે લખવું પડે કે સમીકરણ 1 ને 3 વડે ગુણીને બાદબાકી કરતા બાદબાકી કરતા એટલે કે નિશાન બદલવી પડે જે પ્લસ હોય માઇનસ થઈ જાય માઇનસ હોય પ્લસ થઈ જાય પ્રકરણ 2 માં જે ભાગાકારની રીતમાં શીખી ગયા એ રીતે એની નિશાની શું કરવાની છે બદલવાની છે જે માઇનસ હોય પ્લસ થાય પ્લસ હોય માઇનસ થાય એ જે x ના જો ના કરો તો y ના પણ તમે સહગુણક સરખા કરી શકો છો તો y ના સહગુણક સરખા કરવા માટે અહીં y નો સહગુણક 5 છે અને અહીં y નો સહગુણક 2 છે અને બંને માઇનસ જ છે એનો અર્થ કે તમારે y ના સહગુણક સરખા કરીને પણ તમારે એની નિશાની એટલે કે બાદબાકી કરવી પડે કારણ કે નિશાની બદલવી પડે કારણ કે માઇનસ માઇનસ ઉડશે નહીં તો y ના સહગુણક સરખા કરવા હોય તો તમારે ઓલ્ટરનેટ ગુણવું પડે ઓલ્ટરનેટ કેમ કારણ કે 5 ના ઘડેમાં 2 ના આવે અને 2 ના ઘડેમાં 5 ના આવે જેથી કરીને તમારે સમીકરણ 1 ને 2 વડે ગુણવું પડે ઓલ્ટરનેટ એટલે કે જે સમીકરણ 1 માં y નો સહગુણક 5 છે અને સમીકરણ 2 માં y નો સહગુણક 2 છે તો સમીકરણ 1 ને તમારે 2 વડે ગુણવું પડે અને સમીકરણ 2 ને તમારે 5 વડે ગુણીને બાદબાકી કરતા એટલે કે ઓલ્ટરનેટ ગુણવું પડે કારણ કે 5 અને 2 કોઈના ઘરેમાં આવતું નથી એટલે કહીને તમારે ઓલ્ટરનેટ ગુણીને y ના સહગુણક સરખા કરી અને બાદબાકી કરવી પડે કારણ કે બંને માઇનસ માઇનસ ઉડે નહીં તો તમારે તમારી અનુકૂળતા મુજબ તમે x કે y ના સહગુણક સરખા કરી અને પછી લોપ કરી શકો છો તો એક આપણે અત્યારે સહેલું કયું પડશે તો સહેલું આપણે x ના જ પડશે કારણ કે અહીંયા બીજા સમીકરણમાં x નો સહગુણક 9 છે તો પહેલા સમીકરણમાં આપણે 9 લાવવા માટે લખીશું કે સમીકરણ 1 ને સમીકરણ 1 ને 3 વડે કેમ 3 વડે કારણ કે સમીકરણ 2 માં x નો સહગુણક 9 છે એટલે આપણે 3 તરી 9 થઈ જાય એટલે સમીકરણ 1 ને 3 વડે ગુણી બાદબાકી કરતા ખાસ ધ્યાન આપવાનું છે બાદબાકી કરતા કેમ કારણ કે બંને પ્લસ હોય કે બંને માઇનસ હોય તો ઉડશે નહીં એટલે કે આપણે બાદબાકી કરી નિશાની શું કરવી પડશે બદલવી પડશે સમીકરણ 1 ને 3 વડે ગુણી નાખીએ જ્યારે મિત્રો તમારી અનુકૂળતા મુજબ તમે સાઈડમાં પણ આ રીતે 3 લખી શકો છો એટલે ખબર પડે કે આપણે સમીકરણ 1 ના દરેક પદને એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ દરેક પદને 3 વડે ગુણવાનું છે તો 3 તરી 9x - 5 તરી 15y બરાબર 4 તરી 12 ખાલી તમારે પેન્સિલ થી સાઈડમાં લખી રાખો અને ત્યાર પછી તમારે ઘૂસી રાખવાનો એટલે અમને ખબર પડે કે સમીકરણ 1 ને 3 વડે એટલે કે સમીકરણ 1 ના દરેક પદને આપણે 3 વડે ગુણવાનું છે તો એ સમીકરણ 2 આપણે ઇમેજ આવશે 9x - 2y બરાબર 7 અને ત્યાં બી જ્યારે મેં કીધું પ્રમાણે કે બાદબાકી કરવાની છે બાદબાકી કરતા એટલે કે આપણે જે પ્રકરણ 2 માં શીખી ગયા ભાગાકારની રીતમાં એ પ્રમાણે તમારે જે બીજું સમીકરણ લખ્યું હોય એની તમારે નિશાની બધી નાખવાની તો જે પ્લસ હોય માઇનસ આવશે 9x પ્લસ એટલે માઇનસ આવશે આ માઇનસ 2y પ્લસ થશે અને આ પ્લસ નું શું થશે માઇનસ આ ત્યાર પછી તમારે એટી કરવાની એટલે બાદબાકી કરો એટલે તમે જે બીજું સમીકરણ લખશો એની તમારે નિશાની શું છે બદલી રાખવાની કે પ્લસ હોય માઇનસ થાય માઇનસ હોય પ્લસ એટલે કે આપણે તરત ખબર પડે કે માઇનસ 9x અને પ્લસ 9x નો લોપ થઈ જશે એટલે કે ઉડી જશે કેમ કારણ કે માઇનસ 9x આપણે શીખી ગયા પ્રમાણે જે પ્રકરણ વ્યવસ્થિત શીખી ગયા ભાગાકારની રીતમાં એ પ્રમાણે 9x હવે માઇનસ કહેવાય ઉપર 9x પ્લસ એટલે ઉડી જશે
प्लस माइनस उड़ी जाए ત્યાર પછી હવે 2y ને આપણે ખાસ ને આપણે કે પ્લસ 2y આવશે 2y ની નિશાની પ્લસ લાગુ પડશે અને 15y માઈનસ છે તો એક માઈનસ તો હોય એક પ્લસ હોય શું થશે બાદબાકી તો 15y માંથી 2y જાય એટલે 13y પણ કેવા 13y માઈનસ 13y કારણ કે બાદબાકી કર્યા પછી નિશાની કોની મૂકવાની છે મોટી સંખ્યાની તો 15y મોટા છે ત્યાં નિશાની માઈનસ છે જવાબ માઈનસ આવશે એ જ અહીંયા આગળ 12 પ્લસ અને 7 કેવા છે માઈનસ ખાસ ધ્યાન દેજો મિત્રો કે જે તમે જે નિશાની બદલો છો એ નિશાની 7 ને લાગુ પડશે એટલે 7 માઈનસ આવશે 12 પ્લસ છે તો 12 માંથી 7 જાય એટલે શું આવશે 5 અને 5 કેવા આવશે ધન કેમ ધન કારણ કે 12 મોટા છે એટલે જ્યારે બાદબાકી કર્યા પછી નિશાની મોટી સંખ્યા ની જોવાની અને ત્યારથી મારે y ની કિંમત શોધવાની છે તો y ની કિંમત શોધવા માટે માઈનસ 13 છે એ 5 ને ક્યાં જશે છેદમાં જેથી કરીને a માઈનસ નીચેના લખાય એટલે માઈનસ ને આપણે ઉપર લખી નાખીએ તો જેથી કરીને કહી શકાય કે તમારે y ની કિંમત આવશે માઈનસ 5 13 એટલે 13 છે 13 માઈનસ છે તો માઈનસ 13 છેદમાં જાય તો માઈનસ છેદમાંથી લખાતું ક્યાં ભાગાકારની વચ્ચે લખાય ક્યાં ઉપર લખાય તો આપણે y ની કિંમત આપણે મળી ગઈ માઈનસ 5 13 આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ કીધું પ્રમાણે આ રીતે ગમે તે એક ચલ તમે લોપ કરશો એટલે તમને કે x નો લોપ કરશો તો y ની કિંમત મળશે અને y નો લોપ કરશો તો x ની કિંમત મળશે અને ત્યાર પછી તમે સમીકરણ 1 અથવા 2 માં તમે જે ચલની કિંમત આ યુક્તિ શકો છો તો આપણે સમીકરણ 1 માં તમે જેમ પૂછો જવાબ આવશે કે સમીકરણ 1 માં આપણે y બરાબર માઈનસ 5 13 મૂકતા અથવા તો ઉપર લખાય કે સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા તો સમીકરણ 1 છે આપણું 3x માઈનસ 5y બરાબર 4 ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી કેવું પડી છે cx માઈનસ 5 mm તમે જે કિંમત કોઈ કૌંસમાં મૂકવાની તો માઈનસ 5 તો mm y ની કિંમત શું આવી છે માઈનસ 5 13 આ ખાસ ધ્યાન આપવાનું છે નિશાની સાથે બહુ ધ્યાનથી કિંમત મૂકવાની છે નિશાની જે હોય તે રાખવાની છે અને બાકીના પદ નહીં અને ત્યાં પછી તરત કહો વિદ્યાર્થી મિત્રો કે વચ્ચે જ્યારે માઈનસ હોય અહીં છેદ ઉડતો નથી કારણ કે 13 છે છેદમાં કૌંસમાં 5 છે એટલે છેદ ઉડે નહીં એટલે કે વચ્ચે માઈનસ હોતી 13 લસાઅ આવશે એ 13 લસાઅ તમારે 3x જોડે ગુણવાનો અને ત્યારે 13 લસાઅ સામે 4 જોડે પણ ગુણી નાખવાનો અને આ માઈનસ 5 છે એ આ માઈનસ 5 જોડે ગુણાશે આ ખાસ અગત્યનું છે સાદુરૂપ બહુ જ અગત્યનું છે લસાઅ લેવાનો છે જો છેદ ઉડતો હોય તો ઉડાડવાનો અહીં છેદ ઉડતો નથી એટલે કે વચ્ચે માઈનસ એટલે કે 13 લસાઅ આવશે તો 13 પહેલા ગુણાશે 3x જોડે 13 તરી 39x ત્યાર પછી માઈનસ 5 માઈનસ 5 જોડે ગુણાશે એટલે માઈનસ માઈનસ પ્લસ અને પાયો પાયો 25 અને ત્યાર પછી 13 લસાઅ છે એ આપણે સામે પણ એટલે કે બી જમણી બાજુ પણ ગુણ્યા એટલે 13 4 52 તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ને આપણે લસાઅ 13 આવશે અને લસાઅ 13 વડે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ દરેક પદને ગુણી નાખીએ અને ત્યાર પછી આપણે અચળ જોડે અચળ પદ એટલે 39x તો છે જ આપણા આજે વત્તા 25 છે અને આપણે ડાબી બાજુ ક્યાં લઈશું જમણી બાજુ એટલે કે માઈનસ થઈ જશે તો 52 ઓછા 25 therefore 39x તમારે 52 માંથી 25 શું કરવાનું છે બાદ કરવાનું છે તો 52 માંથી 25 એટલે 12 માંથી 5 જાય તો 7 અને 4 માંથી 2 જાય તો એટલે 27 આવશે અને ત્યાર પછી જ્યારે મિત્રો x ની કિંમત આપણે શોધવી હોય તો 39 ક્યાં છે એના છેદમાં એટલે 27 છેદમાં 39 છેદ ઉડે છે ઉડાડવો પડશે 13 તરી 39 અને 9 તરી 27 એટલે જ્યાં સુધી છેદ ઉડતો ને ઉડાડવાનો તો આપણો જવાબ આવે છે 9 છેદમાં 13 વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ અપૂર્ણાંકમાં પણ આવી શકે છે કે જ્યાં સુધી છેદ ઉડે ત્યાં જવાનું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો ઉકેલ xy આપણે મળી જાય છે x ની કિંમત મળે છે આપણી 9 13 આવશ અને y ની કિંમત આપણને માઈનસ 5 13 આવશ તો આ રીતે તમે આ જ દાખલો જો આદેશની રીતે કરશો તો જવાબ આ જ આવવાનો છે અને લોપની રીત અલગ અલગ છે તમે કોઈ પણ રીતે કરો જવાબ એક સરખો જ આવશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ એક અગત્યનો દાખલો છે જે તમને 2 માર્કમાં અથવા તો 4 માર્કમાં પૂછી શકે છે ત્યારે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે હવે આપણે જે ચોથો દાખલો છે તો ચોથો દાખલો છે આપણો x દ્વિતીયાંશ વત્તા 2y / 3 બરાબર - 1 અને x - y તૃતીયાંશ બરાબર 3 વિદ્યાર્થી મિત્રો તરત કહો આપણે કે આપણે કોઈ પણ દાખલો અપૂર્ણાંકમાં હોય તો શીખી કે પણ લસાઅ લેવો પડે તો આપણે લસાઅ આવશે 2 અને 3 તો 2 અને 3 નો લસાઅ શું આવશે 6 વિદ્યાર્થી મિત્રો જે ડાયરેક્ટ આઉટ તે ડાયરેક્ટ પણ કરી શકે છે તો એટલે આપણે 2 અને 3 ડાબી બાજુ લસાઅ લઈએ છીએ તો 2 અને 3
એટલે કે લસાઅ 6 હશે એટલે જો તમે ગમે તે એક બાજુ લસાઅ લેતા હો તો આપણે લસાઅ છેદમાં મૂકવો પડશે જો તમે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ભેગો લસાઅ લો તો લસાઅ છેદમાં મૂકવાની જરૂર નથી તમે તમારી રીતે લસાઅને સાદ રોકી શકો છો તો એક કર લસાઅ 6 છે તો 2 અને 3 નો લસાઅ 6 છે એટલે લસાઅ 6 મૂકીશ અને ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા પ્રમાણે કે દરેકના છેદમાં 6 હોવું જોઈએ તો 6 નથી એટલે છેદમાં 2 છે તો 6 લા માટે આપણે શું કરીશું એને ઉપર નીચે 3 વડે ગુણીશું એટલે ઉપર શું આવશે 3x નીચે તો મેં 6 લખી નાખ્યું છે 2 તરી 6 જે લોકો વિદ્યાર્થી મિત્રો જે લોકોને ડાયરેક્ટ આ સ્ટેપ તમે ડાયરેક્ટ પણ કરી શકો છો સીધું લસાઅ લઈ અને ડાયરેક્ટ કરી શકો છો વાંધો નથી ત્યાર પછી આગળ છેદમાં 3 છે એટલે કે લસાઅ આપણો 6 છે 6 નથી એટલે કે 6 લા માટે 3 ની જગ્યાએ ગુણ પડે 2 વડે એટલે કે અંશ અને છેદમાં આપણે 2 વડે ગુણવાનું છે એટલે કે ઉપર આવશે 2 દુ 4 વાય નીચે આપણે 3 દુ 6 લખી નાખીએ ત્યાર સામે તો -1 છે જે લોકો ને ડાયરેક્ટ ફાઈ ડાયરેક્ટ કરી શકે છે અને ત્યાર પછી જે મિત્રો જે 6 છે એ છેદમાંથી સામે ગુણાશે એટલે આપણું પહેલું સમીકરણ બની જાય છે 3x 4y બરાબર -6 આ આપણું પહેલું સમીકરણ એટલે લસાઅ લીધા પછી તમારા સમીકરણને આપણે કહી શકાય કે ભઈ એને અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં લાવવાનું છે અહીંયા અગર પણ કહી શકાય કે x ના છેદમાં કશું ના રહે એક જ હોય એ કહીને ડાબી બાજુ 1 અને 3 નો લસાઅ કેટલો આવશે તો 1 અને 3 નો લસાઅ 3 આવશે કેમ કારણ કે x ના છેદમાં કશું ના રહે એક હોય 1 અને 3 નો લસાઅ 3 આવશે એ જ આપણે છેદમાં 3 મૂકી દઈએ ત્યાર પછી જે મિત્રો અહીંયા અગર છેદમાં 1 છે તે 3 નથી એટલે કે આપણે અંશ અને છેદમાં કેટલા વડે ગુણ પડશે અને 3 વડે ગુણીએ એટલે ઉપર આવશે 3x નીચે તો આપણે 3 લખી નાખ્યું છે પછી માઇનસ તો માઇનસ અને ત્યાં બી દરેક તો લસાઅ 3 છે અને છેદમાં 3 આપેલું છે એટલે કશું ગુણવાની જરૂર નથી એટલે y ના y અને સામે 3 તો છે જ અને ત્યાં પછી છેદમાં જે 3 હોય એ અંશમાં ગુણી જશે એટલે તમારું સમીકરણ બનશે 3x - y = 3 તરી 9 તો આ આપણું બીજું સમીકરણ બની ગયું ત્યાર પછી આપણે જે રીત કીધી પ્રમાણે આપણી જે શરત છે એ શરતનું પાલન થાય છે કે નહીં તો જો a1 / a2 is not equal to b1 / b2 હોય તો અનન્ય ઉકેલ મળે છે તરત તરત ખબર પડશે કે 3/3 એટલે a1 / a2 એટલે 1 આવશે અને b1 / b2 એટલે 4/-1 એનો કે તમારો ગુણોત્તર સરખો નથી આવતો એટલે કે એનો અનન્ય ઉકેલ છે ત્યાર પછી આપણે એને ઉકેલ શોધીએ અને ત્યાર પછી જ્યારે મિત્રો આપણે લોકની રીતે કરવા માટે તરત ખબર પડે કે તમે x કે y ગમે તે એકના સહગુણક સરખા કરી શકો છો એટલે તરત તરત ખબર પડે કે x નો સહગુણક 3 છે અહીં પણ x નો સહગુણક 3 છે એટલે વિદ્યાર્થી મિત્રો x ના સહગુણક સરખા જ છે એટલે જો તમે સહગુણક સરખા છે તો હવે આપણે એનો લોપ કરવાનો છે તો લોપ કરવા માટે અહીંયા આગળ +3x છે અહીં પણ +3x એટલે ++ ઉડે નહીં તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરવી પડે એટલે જ્યારે બંને પ્લસ હોય કે બંને માઇનસ હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે બંને પ્લસ હોય કે બંને માઇનસ હોય તો ઉડે નહીં એટલે તમારે બાદબાકી કરવી પડે એટલે કે નિશાની બદલવી પડે તો જો x ના સહગુણક સરખા છે એટલે કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી થાય ત્યાર વિદ્યાર્થી જો મારે y ના સહગુણક સરખા કરવા હોય તો તમે એ પણ કરી શકો છો તો બી પહેલા સમીકરણમાં y નો સહગુણક 4 છે અને અહીંયા આગળ y નો સહગુણક 1 છે અને પ્લસ છે શું છે માઇનસ છે તો y ના સહગુણક પણ સરખા કરી શકો છો એ માટે તમારે સમીકરણ 2 ને કારણે ગુણ પડે 4 વડે કેમ કારણ કે સમીકરણ 1 માં y નો સહગુણક 4 છે તો સમીકરણ 2 ને 4 વડે ગુણીને શું કરતા સરવાળો કરતા તો y ના સહગુણક પર તમે વિદ્યાર્થી મિત્રો સરખા કરી શકો છો અને y ના સહગુણક સરખા કરી કરવા માટે સમીકરણ એને 4 વડે ગુણીને સરવાળો કરવો પડે કેમ સરવાળો કરવો પડે કારણ કે એક પ્લસ છે પહેલા સમીકરણમાં નહીં માઇનસ છે એટલે તમારે તમારી અનુકૂળતા મુજબ રકમને ધ્યાનથી વાંચવાની સમજવાની અને અનુકૂળતા મુજબ x કે y ગમે તેના સહગુણક સરખા કરી શકો છો તો જ્યારે મિત્રો અહીંયા x ના સહગુણક સરખા જ છે તો હું સમીકરણ 1 અને સમીકરણ 2 ની શું કરીશું બાદબાકી સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા કેમ બાદબાકી કરતા કારણ કે x ના સહગુણક સરખા છે પણ બંને પ્લસ છે અને પ્લસ એટલે ઉડે નહીં માટે સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા તો સમીકરણ આપણું 1 છે 3x + 4y = -6 અને સમીકરણ 2 છે આપણું 3x - y = 9 ત્યાર વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરતા કે મેં કીધું પ્રમાણે જે તમે જે બીજું સમીકરણ લખો છો એની તમારી નિશાની બદલવાની જે પ્લસ હોય માઇનસ માઇનસ હોય પ્લસ તો 3x પ્લસ છે એટલે માઇનસ થઈ જશે આ માઇનસ y છે એટલે પ્લસ y થાય અને આ પ્લસ છે એટલે ત્યાર વિદ્યાર્થી મિત્રો તમારે એક રીતે કરવાની છે ખાસ ધ્યાન આપવાનું જે આપણે પ્રકરણ 2 માં જે ભાગાકારની રીતમાં શીખી ગયા એ પ્રમાણે
એથી કરીને હવે x નો શું થઈ જશે લોપ થઈ જશે કારણ કે -3x અને +3x ઉડી જશે ત્યાર બીજા મિત્રો હવે આપણે y વાત જોઈએ તો +4y હવે એક y ની સાઈડ કઈ નાખવું પડશે પ્લસ જ એટલે કે બંને પ્લસ એટલે સાળો થવાનો છે +4y +y એટલે કે +5y એટલે કે પ્લસ બંને સાળો પ્લસ હોય એટલે નિશાની પ્લસ જ આવશે અને ત્યાર થઈ જાય મિત્રો અહીં જે આપજો કે -6 અને અગર આ 9 કેવા હોય -9 તો બંને માઇનસ હોય એટલે કરવાનો સરળ પણ નિશાન કઈ આવશે માઇનસ એટલે કે 9 6 15 પણ કેવા 15 -15 કારણ કે -6 અને -9 એટલે -15 અને ત્યાર પછી મારે y ની કિંમત શોધવાની છે તો y બરાબર એ 5 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો -15 ભાગ્યા 5 એટલે કે 5 તરી 15 એટલે કે તમારો જવાબ y બરાબર શું આવશે -3 અને ત્યાર પછી જ્યારે મિત્રો આપણે કીધું પ્રમાણે હવે ગમે તે ચલની કિંમત મળશે ત્યાર પછી એટલે સમીકરણ પહેલામાં કે બીજામાં જે સહેલું પડે એમાં મૂકી દો તો હું સમીકરણ 1 માં y બરાબર -3 મૂકતા અથવા y ની કિંમત મૂકતા તો સમીકરણ આપણું એક છે 3x +4y બરાબર -6 એમાં તમારે કિંમત મૂકવાની છે y ની તો 3x mn +4 mn કિંમત હંમેશા કૌંસમાં મૂકવાની -3 બરાબર -6 ગુણાકાર કરવાનો છે કે વી 3x 4 તરી 12 પર કેવા 12 તો પ્લસ માઇનસ -12 બરાબર -6 નિશાનીના ખાદને આપણી -12 ને આપણે ડાબી બાજુથી ક્યાં લઈશું જમણી બાજુ એટલે નિશાની બદલાશે જે પદ્ધતિ લઈ જાઓ એ પદ્ધતિ નિશાની બદલાય એટલે -6 તો રહેવાનો જ છે અને -12 આમ જાય એટલે +12 એટલે કે એને એક પ્લસ છે એક માઇનસ છે એટલે બાદબાકી થશે 12 માંથી 6 જાય એટલે 6 6 કેવા આવશે ધન કારણ કે 12 મોટા છે અને ત્યાર પછી જ્યારે મિત્રો આપણે x લખીએ x ની કિંમત શોધવાની છે તો ગુણાકાર 3 ગુણાકાર એટલે ક્યાં છે ભાગાકાર એટલે કે 6 ભાગ્યા 3 એટલે કે 3 2 6 એટલે કે આપણે x ની કિંમત શું આવશે 2 તો આ રીતે જ્યારે મિત્રો આપણે ઉકેલ આપણે મળી જાય છે કયો કયો 2 અને -3 અને ત્યાં બી જ્યારે મિત્રો તમે તાળો મેળવો હોય તમે કીધું પ્રમાણે તમે પહેલા હતા બીજા સમીકરણમાં ડાબી બાજુ x અને y ની કિંમત મૂકશો તો તમને -6 જવાબ આવશે એ તમે તાળો એક્ઝામમાં મેળવીને તમારો જવાબ સાચો કે ખોટો ચેક કરી શકો છો તો આ રીતે આ ખૂબ જ વિદ્યાર્થી મિત્રો અગત્યના દાખલા છે આવા દાખલા વ્યવહારિક દાખલા હોય તો વ્યવહારિક દાખલા પર તમારે જે આપણે શીખી ગયા પ્રમાણે 3.1 3.2 માં કે ભી બે ચલ ધારી અને આપણે દ્વિચલ સ્વયં સમીકરણ યુગમાં રચી અને પછી તમારે લૂપની રીતેનો કેસ શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આની પ્રેક્ટિસ ખાસ કરો આ જે ચેપ્ટર છે મેં કીધું પ્રમાણે કુલ 8 માર્કનું ચેપ્ટર છે અગત્યનું ચેપ્ટર છે એટલે પ્રેક્ટિસ તમારે ખાસ કરવી પડશે અને બને એટલી સમજીને ઉતાવળ કર્યા આગળ ધ્યાનથી પ્રેક્ટિસ કરો અને લસા લેવામાં અને પ્લસ માઇનસમાં ખાસ ધ્યાન આપો અને મારા વિડીયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો જય શ્રી કૃષ્ણ